તો સમાચાર બોટાદથી બોટાદના ગઢડામાં ગોપીનાથજી મહારાજને મુંબઈના પારેખ પરિવાર દ્વારા કરોડોના રૂપિયા જડિત સુવર્ણ મુંગટ અર્પણ કરવામાં આવ્યો હતો સ્વામિનારાયણ ભગવાન ઓગણત્રીસ વર્ષ ગઢડા ગોપીનાથજીના દેવ મંદિરમાં રહ્યા હતા એટલે આ મંદિરનું સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનેરું મહત્ત્વ છે ત્યારે મુંબઈના હરિભક્ત ચંદ્રભાઈ ચંદ્રેશભાઈ પારેખ દ્વારા ગાદીના આચાર્ય અને સંતો મહંતોની હાજરીમાં વાજતે ગાજતે વડતાલ ગોપીનાથજી મહારાજને હીરાછળીત સુવર્ણ મુગટ અર્પણ કરવામાં આવ્યો હતો મહારાજને સુવર્ણનો રત્નજડિત મુગટ મુંબઈના શેઠ પરમ પરમભગવદીય શ્રી ચંદ્રેશભાઈ પારેખ એમણે પોતાના હૃદયની ભાવના ભાવનાથી ગોપીનાથજી મહારાજને માટે અમૂલ્ય ઘણી મોટી કિંમત છે એની સુંદર મુગટ ભગવાન માટે બનાવ્યો એનો આજે વિશેષ સરસ મજાનું પૂજન થયું થોડોપચારથી અને વાગતે ગાતે મુગટ દરબારગઢમાં બેન્ડ વાજા નગારાની સાથે લાવવામાં આવ્યો મેં બહુ ભાગ્યશાળી છે કે આવો અવસર અમને મળ્યો અમારા છોકરાઓ આવું જોઈ શકીએ છે આટલું ભગવાને અમે જેમ જે ભગવાને અમને આપ્યું છે એ અમે એમને પાછું આપીએ છીએ એમના રૂપે અમારાથી જે થઈ શકે અમારાથી જે ભાઈનું ફેમિલી તરફથી બધું આવો લાભ અમને મળ્યો અમારા છોકરાઓને લાભ આટલો મળ્યો સરસ તો અમે બહુ ભાગ્યશાલી માનીએ છીએ હમ વી કન્સિડર સેલ્ફ વેરી લકી એન્ડ ફોર્ચ્યુનેટ કે અમને આવો અવસર મળ્યો અમારા આખા પરિવારને સાથે અહીંયા ગોપીનાથજી મહારાજને મુગટ ધરાવવાનો એટલે અમે ભગવાનને ખૂબ પ્રે કરે છે કે થેન્ક યુ કે અમને આવો અવસર મળ્યો કે બધા સાથે આવું કરી શકી ગોટાના ગઢડા ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડ કમિટીની ચૂંટણીની તારીખ જાહેર કરાઈ છે તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસના રોજ ચૂંટણી યોજાશે મંદિર પ્રશાસન દ્વારા કાચી મતદાન યાદી જાહેર કરવામાં આવી છે ત્યારે ચૂંટણી ગઢલા મંદિર અને લક્ષ્મીવાડીમાં યોજાશે જેમાં ઓગણત્રીસ હજાર જેટલા મતદારો દ્વારા મતદાન થશે ટેમ્પલ બોર્ડની ચૂંટણી દર પાંચ વર્ષે ચૂંટણી યોજવામાં આવતી હોય છે બોર્ડમાં ગ્રહસ્ત વિભાગના ચાર સભ્યો પાર્ષદ વિભાગના એક સાધુ વિભાગના એક અને બ્રહ્મચારી વિભાગના એક મળીને કુલ સાત સભ્યો હોય છે